નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કાલનો જે ટોપિક ભણી ગયા છે એના પરથી ઉદાહરણ 10.6 ગણીશું. એ પહેલાં કાલનું થોડુંક યાદ કરીએ. બરાબર, કાલે આપણે ટેલિસ્કોપ માટે કોણીય વિભેદન અને વિભેદન શક્તિનો અર્થ કરી ગયા, એના સૂત્રો મેળવી ગયા. ટેલિસ્કોપ એ પ્રકાશીય ઉપકરણ છે કે જેના વડે તમે ખૂબ જ દૂરની વસ્તુઓનું પ્રતિબિંબ મેળવી શકો છો. ખૂબ જ દૂર રહેલા બે તારાઓ જે દરિયા આંખે નથી જોઈ શકાતા, એ ટેલિસ્કોપ વડે એનું નિરીક્ષણ કરો તો એ બંને તારાઓના પ્રતિબિંબ તમે છોટા છોટા ટેલિસ્કોપ વડે જોઈ શકો. બરાબર, ટેલિસ્કોપ વડે આપણને દૂરની ખૂબ જ સૂક્ષ્મ વસ્તુઓ કે જે એકબીજામાં ભળી ગયેલી જોવા મળે છે અથવા નરી આંખે નથી દેખાતી એવી વસ્તુઓનું પ્રતિબિંબ આપણે એ બે તારાઓ છે તેના પ્રતિબિંબ છોટા છોટા જોઈ શકીએ. ટેલિસ્કોપ આપણને વિભેદન આપે છે. ટેલિસ્કોપ માટે આપણે કાલે વાત કરી ગયા કે ટેલિસ્કોપ હોય કે માઇક્રોસ્કોપ, કોઈ પણ પ્રકાશીય ઉપકરણ વડે તમે જ્યારે પ્રતિબિંબ મેળવો ત્યારે પ્રતિબિંબમાં વિવર્તન અસરો જોવા મળે છે. બરાબર, આપણે અહીંયા આ ટેલિસ્કોપ અને આના પછીનો ટોપિક કે માઇક્રોસ્કોપ, એ બંને વડે મળતા પ્રતિબિંબોમાં વિવર્તન અસરો ધ્યાનમાં લઈ અને એની વિભેદન શક્તિ અહીંયા આપણે આપીએ છીએ. કાલની જ વાત છે, આ આકૃતિ તમારા દાખલામાં કે એક્ઝામ્પલમાં દોરવાની જરૂર નથી, ખાલી કાલનું યાદ કરવા માટે અહીંયા આકૃતિ ફરીથી દોરી છે. બરાબર, આ ટેલિસ્કોપનો વસ્તુ કાચ અથવા ઓબ્જેક્ટિવ લેન્સ છે જેનો વ્યાસની સંજ્ઞા આપણે 2AB. દૂરની વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો આ ઓબ્જેક્ટિવ પર આપાત થાય અને ઓબ્જેક્ટિવ વડે ઓબ્જેક્ટિવના મુખ્ય કેન્દ્રની આસપાસ રાખેલા આ પડદા પર એનું પ્રતિબિંબ રચાય. એટલે આ પડદો છે એ આ ઓબ્જેક્ટિવના મુખ્ય કેન્દ્રની નજીક મૂકેલો છે, એટલે કે આ અંતર લગભગ ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ જેટલું થશે. આ પડદા પર જે આપણને દૂરની ખૂબ જ દૂર રહેલી વસ્તુ, કોઈ તારો કે જે નરી આંખે નથી દેખાતો અથવા ખૂબ જ સૂક્ષ્મ દેખાય છે એનું પ્રતિબિંબ આપણને અહીંયા મળે છે. સામાન્ય રીતે આપણે કોઈ બહિર્ગોળ લેન્સ વડે કોઈ વસ્તુનું પ્રતિબિંબ મેળવીએ તો બહિર્ગોળ લેન્સ પર આપાત થતા પ્રકાશના સમાંતર કિરણો એ એના મુખ્ય કેન્દ્ર પર કેન્દ્રિત કરે. બરાબર, અને આપણને બિંદુવત સ્વરૂપે એ પ્રતિબિંબ છે તે બિંદુવત વસ્તુનું મળશે. પણ ખૂબ જ દૂર રહેલી વસ્તુનું પ્રતિબિંબ તમે ટેલિસ્કોપના આ બહિર્ગોળ લેન્સ ને ઓબ્જેક્ટિવ લેન્સ વડે જ્યારે મેળવો છો ત્યારે એનું પ્રતિબિંબ આપણને બિંદુવત મળવાને બદલે એક પરિમિત ક્ષેત્ર પર ધરાવતા ટપકા સ્વરૂપે મળે છે. કાલની વાત છે, થોડુંક તમને કારણ રિવાઇઝ કરાવું છું. એ પરિમિત ક્ષેત્ર પર ધરાવતું જે ટપકું છે, બરાબર, અહીંયા આપણે આકૃતિમાં દર્શાવ્યું છે, એમાં વચ્ચેનો આ ભાગ આપણને પ્રકાશિત મળે છે જેને આપણે મધ્યસ્થ વિવર્તન વિવર્તન અસરો પ્રમાણે બોલીએ તો એને આપણે મધ્યસ્થ અધિકતમ કહેશું. બરાબર, અને અહીંયા એનું અલગથી નામ આપણે આપ્યું કાલે એરાઇસ ડિસ્ક. પરિમિત ક્ષેત્રફળ ધરાવતા વિસ્તારમાં વચ્ચે પ્રકાશિત ટપકું જે કહેવાય એરાઇસ ડિસ્ક. તો ક્રમિક અપ્રકાશિત, પ્રકાશિત, અપ્રકાશિત, પ્રકાશિત એવી રીંગો જોવા મળે જેને આપણે નામ આપ્યું એરાઇસ રીંગ. બરાબર, ટેલિસ્કોપ માટે આપણે કોણીય વિભેદનનું સૂત્ર મેળવ્યું. કોણીય વિભેદન, કોણીય વિભેદન નામ આપ્યું આપણે ડેલ્ટા થીટા 0.61 લેમ્ડા છેદમાં a. બરાબર, આ સૂત્ર આપણને મળ્યું. એક્ઝામ્પલ ગણવા માટે આપણે આ સૂત્રનો ઉપયોગ અહીં કરવો. તો આ કોણીય વિભેદન છે. કોણીય વિભેદન નો અર્થ પણ આપણે કર્યો. કોણીય વિભેદન એટલે શું? તો કે દૂરની વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો આ ઓબ્જેક્ટિવ લેન્સ પર આપાત થાય ત્યારે એકબીજા સાથે મિનિમમ આટલો ખૂણો રચે ડેલ્ટા થીટા જેટલો. ત્યાં સુધી આપણને દૂરની વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો તારાઓમાંથી આવે છે કિરણો એ કિરણો વડે રચાતા તારાઓના પ્રતિબિંબ 10 છૂટા જોઈ શકશો. જો ખૂણાનું મૂલ્ય આના કરતા નાનું હોય તો એ તારાઓના પ્રતિબિંબ છૂટા નહીં જોઈ શકાય, એકબીજામાં ભળી ગયેલા જોવા મળશે. એટલે આ લઘુત્તમ કોણ કયો
દૂરની વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો જે ઓબ્જેક્ટિવ લેન્સ પર આપાત થાય છે એની વચ્ચે કે કેટલા ખૂણા ખૂણો જો બને આટલો ત્યારે આના વડે રચાતા પ્રતિબિંબો જે તારાના પ્રતિબિંબો છે એ જસ્ટ અલગ જોઈ શકાશે. જો ખૂણા મૂલ્ય આના કરતા નાનું તો આપણી પ્રતિબિંબો એકબીજામાં ભળી ગયેલા હોય એવું લાગે છે. બરાબર, તો એને આપણે કોણીય વિભેદન એવું નામ આપ્યું. જેમાં સૂત્ર આપણે આ કોણીય વિભેદનના વ્યસ્તને આપણે શું કીધું તો કે આપેલ ટેલિસ્કોપની વિભેદન શક્તિ આ કોણીય વિભેદન કહેવાય. આનો વ્યસ્ત કરો 1/δt એ છેદમાં 0.61λ તો આને આપેલ ટેલિસ્કોપની વિભેદન શક્તિ કહેવાય. બરાબર, તો 1/δt જે વિભેદન શક્તિ, તો વિભેદન શક્તિ જે પ્રકાશ આપાત થાય છે એની તરંગલંબાઈના વ્યસ્ત પ્રમાણમાં હોય અને એ ના સમપ્રમાણમાં હોય. એ એટલે આ જે ઓબ્જેક્ટિવ છે એનો વ્યાસ ની સંખ્યા 2a તો આના કરતા અડધુંમાં આ તમે એટલે વ્યાસ મોટો 2a વધારે તો એ પણ વધારે તો આપેલ ટેલિસ્કોપની વિભેદન શક્તિ પણ વધારે અને તરંગલંબાઈ લેમ્ડાના વ્યસ્ત પ્રમાણમાં. બરાબર, તરંગલંબાઈ લેમ્ડા ઓછી હોય તો વિભેદન શક્તિ વધારે, તરંગલંબાઈ લેમ્ડા વધારે હોય તો વિભેદન શક્તિ ઓછી. બરાબર, આ સૂત્ર આપણે કાલે ભણી ગયા, આ કાલે તમને યાદ કરાવ્યું. હવે આપણે આ એક્ઝામ્પલની વાત કરીએ. આ દાખલો તમે જ્યારે ગણો તો એક્ઝામમાં ત્યારે તમારે આકૃતિ દોરવાની જરૂર છે નહીં. બરાબર, હવે એક્ઝામ્પલ શું કહે છે જો તો કે ધારો કે કોઈ તારામાંથી 6000 એંગસ્ટ્રોમ તરંગલંબાઈનો પ્રકાશ આવે છે. તારામાંથી આવતા પ્રકાશની તરંગલંબાઈ 6000 એંગસ્ટ્રોમ આપણને આપી છે. તો આ એંગસ્ટ્રોમ છે એને આપણે સેન્ટીમીટરમાં ફેરવી નાખીએ તો 6000 ગુણ્યા 10⁻⁸ સેન્ટીમીટર થાય, અથવા તો 6 × 10⁵ સેન્ટીમીટર. બરાબર, તરંગલંબાઈ લેમ્ડા સેન્ટીમીટરમાં કન્વર્ટ કરી દીધી. હવે જે ટેલિસ્કોપ પર આટલી તરંગલંબાઈનો પ્રકાશ જે તારામાંથી આવે છે જે ટેલિસ્કોપ પર આપાત થાય છે એના ઓબ્જેક્ટિવનો વ્યાસ 100 ઇંચ છે. આ ઓબ્જેક્ટિવનો વ્યાસ એટલે 2a 100 ઇંચ છે. બરાબર, અહીંયા આપણે વ્યાસ ઇંચમાં આપેલો છે. તો આવા ટેલિસ્કોપ માટે વિભેદન સીમા શોધો. આપેલ ટેલિસ્કોપ માટે વિભેદન સીમા, આ વિભેદન સીમા જે નામ આપ્યું છે એટલે જ કોણીય વિભેદન. વિભેદન સીમા બોલો કે કોણીય વિભેદન આપણે આપણો શોધવાનો છે ડેલ્ટા થીટા. બરાબર, તો હવે ડેલ્ટા થીટા શોધવું છે તો આપણી પાસે આ સૂત્ર છે કોણીય વિભેદનનું કે વિભેદન સીમા, એનો ઉપયોગ કરીશું. આપણે આ ડેલ્ટા થીટા શોધવા માટે લેમ્ડા અને એ ની જરૂર પડે તો બંને મૂલ્યો આપણને આપેલા છે. બરાબર, અહીંયા બંને મૂલ્યોને આપણે એક જ એકમ પદ્ધતિમાં પહેલા કન્વર્ટ કરીને અહીંયા મૂકીશું. બરાબર, એટલે ખૂણો આપણને મળી જશે. લેમ્ડા સેન્ટીમીટરમાં તો એ પણ સમાવવા હોવું જોઈએ સેન્ટીમીટરમાં. તો આપણને અહીંયા વ્યાસ 2a આપ્યો છે. 2a 100 ઇંચ આપ્યું છે તો ઇંચ અને સેન્ટીમીટરનો સંબંધ અહીંયા યાદ કરવો પડે. એટલે એક સંબંધ યાદ રાખજો કે 1 ઇંચ બરાબર 2.54 સેન્ટીમીટર થાય. 1 ઇંચ બરાબર 2.54 સેન્ટીમીટર. તો આપણે અહીંયા 2a બરાબર 100 ઇંચ છે. 254 ત્રિજ્યા ખૂણો બરાબર 4/3 ત્રિજ્યાની ખૂણાની રેડિયનમાં વ્યાખ્યા છે. આ મુજબ આપણને જે ખૂણો મળે રેડિયનમાં મળે. બરાબર, તો બસ આજે
આપશે જવાબ કે રેડી ગણતરી કરો આનો જવાબ કેટલો આવે છે અહીંયા એ છે આ 2a માં છે ને એટલે અહીંયા આપણે આના ભાગ્યા કેટલા કરવા પડશે 2 બરાબર અહીંયા 2a બરાબર 254 સેન્ટીમીટર છે અહીંયા તો આપણે એ જ મૂકવાનું છે તો 2a બરાબર 254 સેન્ટીમીટર તો a નું માપ 254 ભાગ્યા 2 અને 254 ભાગ્યા 2 થશે બરાબર એટલે કે બધી બધા 2 ગુણ્યા 2 માં જાય 2 ગુણ્યા 0.16 ગુણ્યા 6 ગુણ્યા 10 ની માઈનસ 5 છેદ માં 254 બરાબર તો આ જવાબ જે તમને મળશે રેડિયન માં ગણતરી કરો એટલે જવાબ તમને મળશે 2.9 ગુણ્યા 10 ની માઈનસ 7 ની લીટર જે સૂત્રમાં એ છે બરાબર જ્યારે આપણે આપ્યો છે આખો વ્યાસ 2a વ્યાસ ની સંખ્યા 2a છે સૂત્રમાં તો વ્યાસ નો અર્ધ ભાગ છે એ છે તો 2a 100 ઇંચ 100 ઇંચ એટલે 254 સેન્ટીમીટર તો a એટલે 254 ભાગ્યા 2 થશે 2 છેદ માં લઈ એટલે a ની જગ્યાએ 254 ભાગ્યા 2 ગુણ્યા અંશ માં જાય તો આ પ્રમાણે ગણતરી કરશો એટલે ડેલ્ટા થીટા નું રેડિયન માં માપ 2.9 ગુણ્યા 10 ની માઈનસ 7 ઘાત મળશે બરાબર તો આ આપેલ ટેલિસ્કોપ નું શું થયું કોણીય વિભેદન અથવા તો એની વિભેદક સીમા આટલો ખૂણો ઓછા મોછો દૂરની વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો રચે ઓબ્જેક્ટની પાસે ત્યાં સુધી એ દૂરની દૂરના બે તારામાંથી આવતા પ્રકાશના કિરણો વડે એ તારાના પ્રતિબિંબ જસ્ટ અલગ અલગ જોઈ શકાશે જો ખૂણામાં બાના કરતા નાનું હોય તો એ પ્રતિબિંબો જે મળે તારાઓના એકબીજામાં ભળી ગયેલા જોવા મળશે બરાબર એટલે આ લિમિટ છે આના કરતાં ખૂણો નાનો હોય તો પ્રતિબિંબો છૂટા જોઈ શકાશે નહીં બરાબર છે તો સિમ્પલ એક્ઝામ્પલ છે આ રીતે ખાલી કિંમત જ મૂકવાની છે બરાબર એક આ કન્વર્ઝન ધ્યાનમાં રાખજો કે ઇંચમાં માપ આપ્યું હોય અંતર તો ઇંચ અને સેન્ટીમીટરમાં સંબંધ છે 1 ઇંચ બરાબર 2.54 સેન્ટીમીટર મીટરમાં કન્વર્ટ કરો તો આ સેન્ટીમીટર ને મીટરમાં કન્વર્ટ કરવા માટે ફરી પાછું 100 વડે ભાગી નાખો તો એ પ્રમાણે 1 ઇંચ બરાબર 2.54 ભાગ્યા 100 મીટર એવું થશે જો હવે આપણે બીજું પ્રકાશીય ઉપકરણ એટલે કે માઇક્રોસ્કોપ બરાબર ટેલિસ્કોપની આપણે વાત કરી ગયા હવે એવી જ વાત માઇક્રોસ્કોપ માટે કરવાની છે માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ સમજાવો તો વિભેદન શક્તિ કોઈ પણ પ્રકાશીય ઉપકરણની વિભેદન શક્તિનો અર્થ પણ આપણે કાલે ભણી ગયા કે આપેલ પ્રકાશીય ઉપકરણ વડે તમે કોઈ વસ્તુ કે જે નરી આંખે એકબીજામાં ભળી ગયેલી જોવા મળે છે અથવા તો છૂટી જોઈ શકાતી નથી તો આવી વસ્તુઓના પ્રતિબિંબ જે તે પ્રકાશીય ઉપકરણ વડે તમે મેળવો તો એ કેટલા અંશે આપેલ પ્રકાશીય ઉપકરણ વડે છૂટા છૂટા એના પ્રતિબિંબો જોઈ શકાય છે પ્રકાશીય ઉપકરણની આ પ્રતિબિંબોને છૂટા છૂટા આપવાની આ ક્ષમતા ને આપેલ પ્રકાશીય ઉપકરણની આપણે શું કહેશું વિભેદન શક્તિ બરાબર ટેલિસ્કોપ માટે આપણે વાત કરી ગયા ટેલિસ્કોપનો ઉપયોગ ક્યાં થાય તો કે વસ્તુ જે છે એ અવલોકનકારથી ખૂબ જ દૂર છે જેમ કે કોઈ ગ્રહ કે તારાઓ છે જે અવલોકનકારથી ખૂબ જ દૂર છે વસ્તુઓ ખૂબ મોટી છે પણ નરી આંખે આપણને ખૂબ
ખૂબ સૂક્ષ્મ દેખાય છે અથવા તો બે નજીક નજીક રહેલા તારાઓ છે એને નજીક નરિયા કે જોવાનો પ્રયત્ન કરો તો એ અલગ અલગ નથી દેખાતા એકબીજામાં ભળી ગયેલા એવું લાગે છે તો આવા તારાના પ્રતિબિંબ ટેલિસ્કોપ વડે તમે છૂટા છૂટા મેળવી શકો છો જે તે ટેલિસ્કોપની વિભેદન શક્તિ જેમ વધારે એમ આવા તારાઓની તારાઓના પ્રતિબિંબો એ વધુ પ્રમાણમાં છૂટા છૂટા કરીને આપશે બરાબર માઇક્રોસ્કોપનો ઉપયોગ ક્યાં થાય તો કે માઇક્રોસ્કોપનો ઉપયોગ વસ્તુ તમારાથી ખૂબ જ નજીક છે એટલે કે વસ્તુ અવલોકનકારની ખૂબ જ નજીક છે બરાબર જેમ કે કોઈ સૂક્ષ્મ કોષનું તમે અવલોકન કરતા હો તો વસ્તુ તો તમારાથી ખૂબ નજીક છે પણ એ નરી આંખે જોઈ શકાતી નથી અથવા તો જોઈ શકાય છે તો ખૂબ જ સૂક્ષ્મ દેખાય છે નજીક નજીક રહેલી ખૂબ જ સૂક્ષ્મ વસ્તુઓ એકબીજામાં ભળી ગયેલી નરી આંખે તમે જોઈ શકો છો અથવા તો નરી આંખે નથી જોઈ શકતા તો આવી ખૂબ જ સૂક્ષ્મ વસ્તુઓ જે અવલોકનકારની નજીક છે એનું તમે માઇક્રોસ્કોપ વડે અવલોકન કરો તો આપેલ માઇક્રોસ્કોપ પોતાની વિભેદન શક્તિ અનુસાર ઈ જે ખૂબ જ સૂક્ષ્મ વસ્તુઓના પ્રતિબિંબો આપશે અને એ પ્રતિબિંબો તમે અલગ અલગ જોઈ શકશો એટલે વસ્તુ કરતાં પ્રમાણમાં મોટા પ્રતિબિંબ આપશે બરાબર તો આપણે હવે માઇક્રોસ્કોપની વિભેદન શક્તિની વાત અહીંયા કરવાની છે આકૃતિ દોરીએ વચ્ચેનો ભાગ છે
પ્રકાશિત હોય છે વચ્ચેનો ભાગ કેવો મળે છે પ્રકાશ જેને આપણે કહેશું મધ્યસ્થ અધિકતમ આને શું કહેશું મધ્યસ્થ અધિકતમ અને એની આસપાસ આ કહેવાય પ્રથમ ન્યૂનતમ પછી આવે પ્રથમ ક્રમનું અધિકતમ પછી આવે દ્વિતીય ક્રમનું ન્યૂનતમ બરાબર આવી રીંગો એ ખૂબ જ સૂક્ષ્મ વિસ્તારમાં હોય છે એટલે આખો કામ વૈકલ્પિક પરિમિત ક્ષેત્રમાં ખૂબ જ ઓછું પણ આકૃતિમાં આપણે પ્રમાણમાં મોટું દર્શાવીએ છીએ બરાબર આ થયું પ્રથમ નિયમ હવે જો વિવર્તન અસરો ધરાવતું પ્રતિબિંબ દર્શાવે પ્રકાશ કે જે ઓબ્જેક્ટ ઉપર આપાત થાય છે એની તરંગ લંબાઈ છે અને
કેપિટલ ડી છે ઓબ્જેક્ટ યુ નો અભ્યાસ છે બરાબર તો હવે જો થીટા પછી અહીં કે અંતર પ્રતિબિંબ અંતર v અને આ જે માપ છે એને આપણે કીધું મધ્યસ્થ અધિકતમની રેખીય પહોળાઈ આ થીટા ને કહેવાય મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ તો હવે આપણે આ રીતે એક વર્તુળાંક ઇમેજ કરો આ વર્તુળનું કેન્દ્ર બને અને આ જે માપ છે આ માપ એટલે કે મધ્યસ્થ અધિકતમની આ રેખીય પહોળાઈ ઈ જે વર્તુળના કેન્દ્ર પર આવે એ વર્તુળ ઈ જે વર્તુળના વ્યાસ પર આવે સોરી જે વર્તુળના પરિઘ પર આવે એવું વર્તુળાંક ઇમેજ કરો તો આ વર્તુળનું કેન્દ્ર થયું આ આટલો ભાગ કે જે મધ્યસ્થ અધિકતમની રેખીય પહોળાઈ છે વિચારેલ વર્તુળના પરિઘ પર આવે છે એટલે ચાપ થઈ અને અહીંથી અહીં સુધીનું અંતર જે v જેટલું જે વિચારેલ વર્તુળની શું થાય તે ખૂણો થીટા ત્રિજ્યા v જેટલી અને આ માપ છે એ મધ્યસ્થ અધિકતમની રેખીય પહોળાઈ એટલે મધ્યસ્થ અધિકતમની રેખીય પહોળાઈ ખૂણો બરાબર ચાપ છેદમાં ત્રિજ્યા પરથી આપણે આપી શકીએ બરાબર આ વિચારેલ વર્તુળનું કેન્દ્ર આ વર્તુળના પરિઘ પરનો ભાગ એટલે આ વર્તુળની એક ચાપ અને ઈ ચાપે કેન્દ્ર સાથે આંતરેલો ખૂણો થીટા અને ઈ વિચારેલ વર્તુળની ત્રિજ્યા કોણ જેટલી તો કે v બરાબર તો આપણે ખૂણો બરાબર ચાપ છેદમાં ત્રિજ્યા આ હકીકત પરથી આપણે વાત કરશું ખૂણો બરાબર ચાપ છેદમાં ત્રિજ્યા બરાબર જે ખૂણો થીટા ચાપ એટલે જે મધ્યસ્થ અધિકતમની રેખીય પહોળાઈ એવું ઉદાહરણ આપણે નામ આપી દઈએ બરાબર આ કંઈક નામ આપી દો કે બી બરાબર બી છેદમાં ત્રિજ્યા ત્રિજ્યા એટલે બી ખૂણો બરાબર ચાપ છેદમાં ત્રિજ્યા બરાબર તો અહીંયા આ b છે એ મધ્યસ્થ અધિકતમની શું થઈ રેખીય પહોળાઈ સારા પરથી આમ લખાય એટલે મધ્યસ્થ અધિકતમની રેખીય પહોળાઈ b મધ્યસ્થ અધિકતમની રેખીય પહોળાઈ b બરાબર v થીટા ના ગુણાકાર કરેલું તો p બરાબર v થીટા થીટા ની જગ્યાએ કોઈ 1.22 લેમ્ડા છેદમાં d સૌ થાય 1.22 લેમ્ડા છેદમાં કેપિટલ d ઇન્ટુ 3 તો મધ્યસ્થ અધિકતમની રેખીય પહોળાઈ 1.22 લેમ્ડા છેદમાં d ઇન્ટુ v કોણીય પહોળાઈ 1.22 લેમ્ડા છેદમાં d બરાબર એટલે આ સૂત્રો ધ્યાનમાં રાખતા જજો આના કરતા આ માપ કરતા ઓછું
તો વિચારી શકો કે બે વચ્ચે બેના મધ્ય સદિકમોના કેન્દ્રો વિચારી લો એમની વચ્ચેનું અંતર આના કરતા ઓછું હોય તો બેના મધ્ય સદિકમો એકબીજાને ભળી જાય એનો અર્થ કે બેના પ્રતિબિંબો અલગ અલગ જોઈ શકાશે નહીં એ માહિતી આપી દો જો કે માઇક્રોસ્કોપ પડે મળતા બે બિંદુ વસ્તુના પ્રતિબિંબ વચ્ચેનું અંતર આના કરતા એટલે કે મધ્ય સદિકમી રેખીય પહોળાઈ બી થીટા કરતા ઓછું તો બંને પ્રતિબિંબો અલગ અલગ નહીં થઈ શકાય એક જ પ્રતિબિંબ સ્વરૂપે પડશે કે મિનિમમ અંતર માઇક્રોસ્કોપ વડે જે બે બિંદુ વસ્તુના પ્રતિબિંબો તમે મેળવો છો એમની વચ્ચેનું મિનિમમ અંતર કે એટલા અંતર જો એટલું અંતર હોય તો જ એ બે વસ્તુના પ્રતિબિંબો અલગ અલગ જોઈ શકાશે જેને આપણે ડી એમ વડે દર્શાવીએ બંને પ્રતિબિંબો છૂટા છૂટા જોઈ શકાય એની માટે લઘુત્તમ અંતર નું સૂત્ર છે બરાબર ડી એમ વડે દર્શાવો તો 1.22 લેમ્ડા છેદ માં ડી બંને પ્રતિબિંબો છૂટા છૂટા જોઈ શકાય તે માટે લઘુત્તમ અંતર DM બરાબર 1.22 લેમ્ડા છેદમાં D V છેદમાં M બરાબર એટલે આપણે ધ્યાનમાં રાખીશું તો જ્યાં M એ મેગ્નિફિકેશન છે જે વેરિયેબલ લેન્સ છે ઓબ્જેક્ટિવ છે એનું મેગ્નિફિકેશન
જો હવે આકૃતિ પરથી આકૃતિમાં આ લાઈન દોરી દો, આ લાઈન તમે દોરી દો તો એના મુખ્ય અક્ષ સાથે જે ખૂણો બનાવે નામ આપી દો બીટા, બીજો દોસ્તો બરાબર, અને આ તો ડી જેટલું પરિમાણ છે એટલે આ ખૂણો બીટા થઈ ગયો. હવે આ કુલ માપ ડી, આ અર્ધુ માપ જે આ શું થશે બી બાય ટુ થશે, આ ડી બાય ટુ બરાબર. હવે આ ખૂણો 90 નો તો આપેલ કાટકોણ ત્રિકોણ જુઓ, આ કાટકોણ ત્રિકોણ નામ આપે નથી આ બિંદુના, આ કાટકોણ ત્રિકોણ જે દેખાય છે એના માટે tan બીટા વિધેય વાપરો. આકૃતિ પરથી tan બીટા, tan બીટા બરાબર સામેની બાજુ એટલે કે d/2 છેદમાં પાસે પાસેની બાજુ એટલે f બરાબર. તો હવે જો આના પરથી આપણે આ લખી શકીએ કે tan બીટા બરાબર d છેદમાં 2f, એના ગુણાકારમાં લઈ લો તો d છેદમાં f બરાબર 2 tan બીટા બરાબર. તો આને આપણે આમે લખી શકીએ કે f છેદમાં d વ્યસ્ત કરના તો 1 upon 2 tan બીટા બરાબર. સમીકરણ નંબર અને 2 કહી દો અને સમીકરણ નંબર 3, સમીકરણ 3 નો ઉપયોગ સમીકરણ 2 માં કરવાનો છે. f છેદમાં d બરાબર 1 upon 2 tan બીટા મળ્યું તો f છેદમાં d ની જગ્યાએ આપણે શું લખી શકીએ 1 upon 2 tan બીટા બરાબર. તો આગળ આ રીતે વધીશું. સમીકરણ 3 અને 2 પર dm બરાબર શું લખી શકીએ તો કે 1.22 લેમ્બડા એ જીટીસ અને f upon d, f upon d એટલે 1 upon 2 tan બીટા છેદમાં આવશે 2 tan બીટા બરાબર. ઓકે હવે જો અહીંયા આ ખૂણો ખૂબ નાનો હોય બરાબર, આ ખૂણો ખૂબ નાનો હોય એટલે ખૂણો ખૂબ જ્યારે નાનો હોય ત્યારે આપણે sin વિધેયને બદલે tan વિધેય કે tan વિધેયને બદલે sin વિધેય લખી શકીએ છીએ. હવે અહીંયા આપણે જે વાત કરીએ વસ્તુ અને ઓબ્જેક્ટિવ વચ્ચે જ્યારે હવાનું માધ્યમ હોય ત્યારે આ સૂત્ર dm આ મુજબ થશે 1.22 લેમ્ડા છેદમાં 2 sin બીટા બરાબર. લેમ્ડા એ તરંગલંબાઈ થઈ પ્રકાશની અને બીટા આવ્યો આપણો. વસ્તુ અને ઓબ્જેક્ટિવ વચ્ચે અન્ય કોઈ માધ્યમ નથી, અહીંયા હવા છે, હવા માટે n બરાબર 1 ત્યારે આ સૂત્ર dm નું સાચું એટલે કે મિનિમમ આટલું અંતર હોય પ્રતિબિંબો વચ્ચે બરાબર તો એને છૂટા છૂટા જોઈ શકાશે. પણ જો વસ્તુ અને ઓબ્જેક્ટિવ વચ્ચે હવાને બદલે કોઈ અન્ય માધ્યમ હોય એટલે કે આ વસ્તુ બરાબર માઇક્રોસ્કોપ વડે તમે જે કોઈ વસ્તુ નિરીક્ષણ કરો છો તે વસ્તુ અને માઇક્રોસ્કોપના ઓબ્જેક્ટિવ વચ્ચે કોઈ અન્ય માધ્યમ રાખવામાં આવે કે જેનો કંઈક વક્રીભવનાંક હોય પ્રમાણમાં મોટો બરાબર તો પછી આ dm નું મૂલ્ય બદલી જશે. હવે ધારો કે અહીંયા કોઈ માધ્યમ છે જેનો વક્રીભવનાંક n છે વસ્તુ અને ઓબ્જેક્ટિવ વચ્ચે, જો વસ્તુ અને ઓબ્જેક્ટિવ વચ્ચે n વક્રી ભવનાંક ધરાવતું માધ્યમ હોય તો dm બરાબર અહીંયા n મૂકી દો બરાબર, અહીંયા n બરાબર
ठीक है छेद में n ગુણી નાખવાનો n આવશે 2n sin બરાબર તો માધ્યમ તરીકે હવા હોય ત્યારે અહીંયા n બરાબર 1 હોય અને અન્ય માધ્યમ હોય તો n નું મૂલ્ય 1 કરતા વધારે જો કંઈ હોય તો n નું મૂલ્ય અહીંયા ગુણાકારમાં આવશે છેદમાં બરાબર તો આ નિયમ નું સૂત્ર છે તો હવે આપણે આના પરથી આગળ લખીએ
સપોઝ આજે આપણે આટલું પૂરું કરશું, આગળની વાત આવતીકાલે લેક્ચરમાં કરશું, બરાબર? આટલું વ્યવસ્થિત તૈયાર કરી નાખ્યું, અને એના પહેલાં કાલના લેક્ચરમાં આપણે એક ઉદાહરણ 10 પોઈન્ટ કરી સ્વાધ્યાયમાં 10.14 જે દાખલો ગણ્યો હતો એમાં થોડુંક જે બોર્ડ વર્ક આપણે જે કર્યું તેમાં થોડુંક સુધારવાનું છે, એટલે એ સુધારો શું છે એ જોઈ લો. પહેલાં એમાં જો તમે સ્વાધ્યાય 10.14માં બીમાં માધ્યમમાં પ્રકાશની ઝડપનો આધાર એ જુદા જુદા પરિબળો પર કેવો છે એની આપણે વાત કરતા હતા, એમાં બીજો મુદ્દો જો બીજો એટલે માધ્યમમાં પ્રકાશની ઝડપ એ ઉદ્ગમ અને અવલોકનકારની ગતિ પર આધારિત છે કે નહીં એની વાત હતી. તો એમાં એ સુધારો કરતા કે માધ્યમમાં પ્રકાશની ઝડપ એ માધ્યમની સાપેક્ષે ઉદ્ગમની ગતિથી સ્વતંત્ર છે, પણ માધ્યમની સાપેક્ષે અવલોકનકારની ગતિ પર આધારિત હોય છે. આટલો સુધારો કરો. માધ્યમમાં પ્રકાશની ઝડપ સુધારો કરી નાખ્યો, માધ્યમમાં પ્રકાશની ઝડપ માધ્યમની સાપેક્ષ માધ્યમની સાપેક્ષ ઉદ્ગમની ગતિ, આપણે અહીંયા અવલોકનકારની સાપેક્ષ ઉદ્ગમની ગતિ કે ઉદ્ગમની સાપેક્ષ અવલોકનકારની ગતિ એવો શબ્દ વાપર્યો હતો, એ ફેરફાર કરી નાખ્યો હતો કે માધ્યમની સાપેક્ષ ઉદ્ગમની ગતિથી સ્વતંત્ર છે, બરાબર? એટલે કે માધ્યમમાં પ્રકાશની ઝડપ માધ્યમની સાપેક્ષ ઉદ્ગમની ગતિથી સ્વતંત્ર છે, એટલે કે માધ્યમની સાપેક્ષ ઉદ્ગમની ગતિ પર આધારિત નથી, પણ માધ્યમની સાપેક્ષ અવલોકનકારની ગતિ પર આધારિત છે. બીજો જે મુદ્દો હતો માધ્યમની સાપેક્ષ ઉદ્ગમની ગતિથી સ્વતંત્ર છે, માધ્યમની સાપેક્ષ ઉદ્ગમ ગતિ કરતું, બરાબર? તો એ ઉદ્ગમની ગતિથી માધ્યમમાં પ્રકાશની ઝડપ બદલાતી નથી, પણ માધ્યમની સાપેક્ષ જો અવલોકનકાર ગતિ કરતું, એટલે કે જે વ્યક્તિ પ્રકાશ મેળવે છે, બરાબર, એ અવલોકનકાર કે ત્યાં સુધી પ્રકાશ પહોંચે છે, અવલોકનકાર જો માધ્યમની સાપેક્ષ ગતિ કરતો હોય તો માધ્યમમાં પ્રકાશની ઝડપ બદલાશે. તો આ મુદ્દો સુધારો કરી નાખ્યો, બરાબર છે? કાલના દાખલાની વાત છે, સ્વાધ્યાય 10.14 બી ભાગમાં ત્રીજો મુદ્દો.